हेलो स्टूडेंट, लास्ट वीडियो में आपने थोड़ा थोड़ा कट थी गए तो वीडियो 5.4 बरस था पर मैं मिस्टेक में लिखे कट थी गई तो हम आप जो लीजिए 5.4 जैसे शूँ कीधु तो स्वाध्याय तमो जो 5.4 दाखिल मैं कीधु कि 0° सेल्सियस तापमाने वायु एक ऑक्साइड की घनता 2 bar है बराबर। तो तापमान टी बराबर के 0° सेल्सियस तापमान है तरह शूँ कीधु कि ऑक्साइड की घनता वायु एक ऑक्साइड की घनता एट ડાયનાઇટ્રોજન જેટલી છે તે 5 bar દબાણે રહેલો ડાયનાઇટ્રોજન જે છે બરાબર। તો ડાયનાઇટ્રોજન જે છે ઓક્સાઇડ છે ડાયનાઇટ્રોજન છે બરાબર। એનું દબાણ P2 બરાબર કેટલું છે 5 bar અને ઓક્સાઇડ નું દબાણ ડાયનાઇટ્રોજન PN લખેલું PN શું છે 5 bar છે ઓક્સાઇડ PO શું છે એનું કેટલું છે 2 bar દબાણ બરાબર। તો એ ઓક્સાઇડ નું દબાણ PO લખી આપણે ખાલી જાણ થાય બરાબર PO જે છે 2 bar દબાણ છે ત્યારે આપણે પાસે ત્યારે બની આની ઘનતા છે ઓક્સાઇડ છે માણીએ તો કેટલું આવશે 70 gram પ્રતિ મોલ બરાબર ખ્યાલ આવી ગયો। પછી
સંખ્યાફળ જે છે બરાબર, એટલે બંનેના 10 સોઈ પોઈન્ટ 4 જવાબ આવશે, એટલે હવે જે દબાણ આવશે P2
पहला पीटू हाइड्रोजन माटे नु पछु पीटू हाइड्रोजन माटे छे ये केटलु दबाण आवशे 0.4 बार बराबर एवी ज रीते શું કરીશું ઓક્સિજન માટે કરીશું તો ઓક્સિજન માટે શું આવશે ઓક્સિજન માટે આપણે કરીશું કે P1V1 P2V2 બરાબર તો ઓક્સિજન માટે શરૂઆતમાં P એટલે 0.7 બાર દબાણ હતું ત્યારે એનું કદ 2 લિટર હતું બરાબર તો હવે એનું દબાણ જે છે કદ કેટલું થયું એને પર 1 લિટરના કદના પાત્રમાં નાખ્યું તો એનું કદ કેટલું થયું P2 આપણે શોધવાનું છે તો કદ કેટલું છે P2 1 લિટર થાય બરાબર તો P2 બરાબર શું થશે 0.7 2/2 એટલે શું થશે 7 × 14 1.4 બાર થશે બરાબર P2 બરાબર કેટલું થશે 1.4 બાર થશે તો આ જે જવાબ આવ્યો શું જવાબ આવ્યો કે એનું 1.4 બાર કોનો જવાબ આવશે P2 હાઇડ્રોજન હવે શું કીધું છે કે મતલબ વાયુ મિશ્રણનું દબાણ કેટલું થશે તો વાયુ મિશ્રણનું દબાણ હવે આનું દબાણ કેટલું થાય 0.4 અને 0.7 પહેલા એનું દબાણ આટલું હતું ત્યારે એનું કદ આટલું હતું હવે એનું દબાણ કેટલું છે એનું કદ વધ્યું એટલે દબાણ 0.4 થયું પહેલા એનું દબાણ એક્ઝામ્પલ છે જોઈશું તો 5.19 માં કીધું છે કે ડાય હાઇડ્રોજન અને ડાય ઓક્સિજન એક બાર દબાણે 5.19 છે શું કીધું છે ડાય હાઇડ્રોજન અને ડાય ઓક્સિજન જે છે દબાણ પી કેટલું છે એક બાર દબાણે ડાય હાઇડ્રોજનના 20% જેટલું વજન ધરાવે છે બરાબર તો એક બાર દબાણ દબાણ પી બરાબર કેટલું છે બંનેમાં એક બાર દબાણ છે બરાબર એક બાર દબાણ બંને વાયુ જ્યારે ભેગા કરવાના છે ત્યારે હાઇડ્રોજન છે એ 20% હિસ્સો ધરાવે છે 20% જેટલું વજન ધરાવે છે બરાબર ડાય હાઇડ્રોજન ડાય હાઇડ્રોજન એક બાર દબાણે ડાય હાઇડ્રોજનના 20% જેટલું વજન ધરાવે છે ડાય હાઇડ્રોજન અને ડાય હાઇડ્રોજન 20% વજન ધરાવે છે તમારી બુકમાં તમારે લખ્યું છે ને એમાં જરા પ્રિન્ટ પેસ્ટમાં તમે એટલું કરી લેજો કે શું કીધું છે ડાય હાઇડ્રોજન ના કીધું છે ને એવું નહીં ડાય હાઇડ્રોજન 20% જેટલું વજન ધરાવે છે બરાબર ડાય હાઇડ્રોજન 20% તો ડાય ઓક્સિજન છે કેટલું આવે 80% વજન થયું ટોટલ કેટલું આવ્યું 100% વજન થયું એટલે 100 ગ્રામ વજન બરાબર એટલે બંનેને વજન ખૂબ પડી ગઈ એટલે ડાય હાઇડ્રોજન જે છે એનું 20% વજન ધરાવે છે ડાય હાઇડ્રોજનના છે એ ના કાઢી નાખ્યો ડાય હાઇડ્રોજન 20% વજન ધરાવે છે કારણ કે ઇંગ્લિશ મીડિયમમાં ગુજરાતી મીડિયમમાં ટ્રાન્સલેટ થાય છે એટલે અમુક શબ્દોમાં આવું એપ્લિકેશન આવશે તો શું કીધું છે કે ડાય હાઇડ્રોજનના 20% વજન ધરાવે છે ડાય હાઇડ્રોજન
W2 બરાબર કેટલું થયું 80 ગ્રામ બરાબર અને કુલ W બરાબર કેટલું થયું 100 ગ્રામ બરાબર કુલ વજન 100 ગ્રામ થઈ ગયું પછી શું કીધું છે કે ડાય હાઇડ્રોજનનું વિભાગીય દબાણ પર બરાબર વિભાગીય દબાણ તો હવે ડાલ્ટનનો આંશિક દબાણનો જે નિયમ છે એના પરથી વિભાગીય દબાણ અથવા તો આંશિક દબાણ યાદ રાખવાનું છે તમારે ડાલ્ટન આંશિક દબાણ નિયમ પ્રમાણે પરથી આંશિક દબાણ અથવા તો વિભાગીય દબાણ બરાબર શું થશે તો શું થાય છે એના માટે સૂત્ર છે મોલ અંશ ગુણ્યા કુલ દબાણ બરાબર જે કે વાયુનું મોલ અંશ શું હશે મોલ અંશ ગુણ્યા કુલ દબાણ બરાબર મોલ અંશ હવે મારે કોનું દબાણ વિભાગીય દબાણ શોધવાનું છે તો મારે પૂછ્યું છે અહીંયા ડાય હાઇડ્રોજનનું વિભાગીય દબાણ શોધવાનું છે બરાબર તો ડાય હાઇડ્રોજનનું વિભાગીય દબાણ pH2 શોધવાનું છે બરાબર તો pH2 બરાબર શોધવા માટે શું કરવાનું એના મોલ અંશ ગુણ્યા કુલ દબાણ કરવાનું તો એના જે મોલ અંશ આવશે pH2 ના બરાબર જે એના ગુણ્યા કુલ દબાણ કરવાનું બરાબર એટલે pH2 મારે શોધવાનું છે વિભાગીય દબાણ pH2 બરાબર મોલ અંશ એટલે શું થશે આપણે મોલ અંશ x કહીએ છીએ તો xH2 ગુણ્યા કુલ દબાણ p કુલ દબાણ બરાબર p કુલ દબાણ કેટલું આપેલું છે અહીંયા 1 આપેલું છે હવે આપણે શોધવાનું શું છે xH2 આપણે ખબર નથી એ ખબર પડશે તો આપણે pH2 મળી જશે તો આપણે હવે શોધવાનું શું છે xH2 xH2 એટલે શું થશે મોલ અંશ H2 ના મોલ અંશ શોધવાનો છે તો મોલ અંશ બરાબર શું થાય આપણે પહેલા ચેપ્ટરમાં શીખી ગયા ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ બરાબર તો ઘટકના મોલ એટલે શું થશે આ ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ થશે તો ઘટકના મોલ એટલે હાઇડ્રોજનના મોલ હાઇડ્રોજનના મોલ કેટલા છે આમાં બે વાયુ છે હાઇડ્રોજન ઓક્સિજન તો હાઇડ્રોજનના મોલ શોધવા માટે મોલ એટલે n ઓફ H2 બરાબર શું મોલ બરાબર વજન ભાગ્યા અણુ ભાર એ વજન કેટલું આપેલું છે 20 ગ્રામ વજન અને ભાગ્યા અણુ ભાર હાઇડ્રોજન નું કેટલું થશે 2 એટલે કેટલું આવશે 10 ગ્રામ થશે 10 ગ્રામ પ્રતિ મોલ એના 10 ગ્રામ વજન થશે 10 મોલ આવશે મોલ બરાબર શું વજન ભાગ્યા અણુ ભાર એટલે 10 મોલ આવશે બરાબર ત્યાર પછી શું કીધું છે 10 મોલ આના આવશે અને પછી કેટલા કીધા છે ડાય ઓક્સિજન ના મોલ બીજો વાયુ શું છે ડાય ઓક્સિજન તો એ મોલ અપોન ઓક્સિજન ઓટુ ના મોલ કેટલા થશે તો મોલ અપોન ઓટુ નું વજન કેટલું છે 80 ગ્રામ છે અને ભાગે કેટલું આવશે 80 ઓક્સિજન ઓ સે છે તો ઓક્સિજન નું કેટલું છે પરમાણુ દળ કેટલું થશે તો ઓક્સિજન નું પરમાણુ દળ 16 એટલે એ કેટલું આવશે 32 આવશે ઓટુ છે એટલે બરાબર 32 આવશે એટલે એના મોલ કેટલા આવશે તો એના મોલ તમે ગણશો તો કેટલા આવશે 2.5 મોલ થશે બરાબર 16 દુ 32 થશે અને અહીંયા 40 કરશું અહીંયા 4 4 16 થશે અને 4 2 થશે અહીંયા 2 કરશું તો અહીંયા 5 થશે અને 5 ભાગ્યા 2 એટલે 2.5 થઈ ગયું 2.5 મોલ આયા કોના આયા 2.5 મોલ ઓક્સિજનના એટલે હવે કુલ મોલ કેટલા આવશે કુલ મોલ બરાબર શું થશે 10 વત્તા 2.5 એટલે 12.5 થશે 12.5 કુલ મોલ થયા બરાબર તો અહીંયા ઘટકના મોલ આપણે x2 અહીંયા શોધવાના છે તો હાઇડ્રોજન માટે તો ઘટકના મોલ કેટલા છે હાઇડ્રોજન મોલ 10 મોલ ભાગ્યા કેટલા આવશે 12.5 મોલ થયા બરાબર તો હવે એને અહીંયા મૂકી દઈએ આપણે જવાબ તરીકે તો અહીંયા શું લખ્યું છે pH2 કોનો આપણે પ્રશ્ન પૂછ્યો છે હાઇડ્રોજનનો આંશિક દબાણ pH2 બરાબર શું થશે અથવા તો વિભાગીય દબાણ x2 એટલે એના મોલ અંશ pH2 મોલ અંશ કેટલા છે 12.10 ભાગ્યા 12.5 બરાબર ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ અને ગુણ્યા 1 બરાબર 10 ભાગ્યા 12.5 તમે કરશો એટલે તમે કેલ્ક્યુલેટર થી ગુણાકાર કરશો 10 ભાગ્યા 12.5 બરાબર તો કેટલું આવે છે 0.8 જવાબ આવશે બરાબર એટલે શું આવશે એનો જવાબ 0.8 બાર આવશે 0.8 બાર આ કોનું વિભાગીય દબાણ થયું હાઇડ્રોજન બરાબર હાઇડ્રોજન નું વિભાગીય દબાણ કેટલું આવ્યું 0.8 બાર એટલે એ રીતે ઓક્સિજન વિભાગીય દબાણ કેટલું હશે એકમાંથી બાદ કરીએ તો 0.13 બાર બરાબર એટલે એ પણ માન્યું નથી આપણે આટલું જ માન્યું છે હાઇડ્રોજન નું વિભાગીય દબાણ માં કીધું એટલે આપણો આટલો જવાબ આવશે આપણો આ જવાબ છે ફાઈનલ જવાબ છે સમજાઈ ગયું પછી ત્યાર પછી જે કીધું છે હવે આપણે આવે છે જે તમારે થિયરી જ ખાલી કીધી છે એ થિયરી આપણે જોઈ લઈએ હવે આપણે જોઈશું આગળનો ટોપિક એક્ઝામ્પલ પછી કે વાસ્તવિક વાયુની વર્તણૂક બરાબર એના સિવાય બીજા તમારા જે ટોપિક જે છે ઓમિટ થઈ ગયા છે કે જે છે ગતિ ઊર્જા છે અને આણ્વીય ગતિ ઊર્જા અને આણ્વીય દળ છે વાયુની એ ઓમિટ થાય છે હવે તમારે સીધો ટોપિક આવે છે 5.8 જે છે વાસ્તવિક વાયુની વર્તણૂક બરાબર તો વાસ્તવિક
વાસ્તવિક વાયુની વર્તણૂક કેવી છે તો એક્ચ્યુઅલમાં વાસ્તવિક વાયુ જે છે એટલે આદર્શ વાયુ વાસ્તવિક વાયુ સાથે તમને ડિફરન્સ સમજાઈ જાય કે આદર્શ વાયુ કોને કહેવાય તો આદર્શ વાયુ બોયલના નિયમનું પાલન કરે ચાલ્સના નિયમનું પાલન કરે વોલ્ટેરના નિયમનું પાલન કરે આદર્શ વાયુ સમીકરણનું પાલન કરે ગેલુશેકના નિયમનું પાલન કરે મતલબ વાયુના બધા જ નિયમોનું પાલન કરે એને શું કહેવાય છે આદર્શ વાયુ કહેવાય છે સમજાઈ ગયું જેવી રીતે સ્ટુડન્ટના સ્કૂલના ક્રાઇટેરિયા હોય કે વિદ્યાર્થીએ શું કરવું જોઈએ કે નખ કાપીને આવવા જોઈએ માથામાં તેલ નાખીને આવવું જોઈએ પરફેક્ટ યુનિફોર્મમાં આવવું જોઈએ પગમાં શૂઝની જે દોરી છે બાંધેલી હોવી જોઈએ શૂઝ વ્યવસ્થિત પોલિશ કરેલા હોવા જોઈએ સ્કૂલ બેગમાં અંદર જોઈએ તો બધું હોમવર્ક કમ્પ્લીટ હોવું જોઈએ બધી નોટોના કવર કરાયેલા હોવા જોઈએ જે જે એના ક્રાઇટેરિયા છે એ બધા ક્રાઇટેરિયાનું ફોલોઅપ કરે એટલે આદર્શ વિદ્યાર્થી કહેવાય પણ એવું જો ક્યાંક ને ક્યાંક તો થોડીક ક્ષતિ આવી જાય કારણ કે શુદ્ધ સંપૂર્ણ સ્ફટિક જે છે એ સંપૂર્ણ 100% એમાં ક્ષયલું હોતું નથી સંપૂર્ણ કોઈ હોતું જ નથી બરાબર તો એવી રીતે વાયુ જે છે એ આદર્શ વાયુ એક શું છે એક પ્રકારની કલ્પના છે બરાબર એટલે વાસ્તવમાં શું હોય છે વાયુની વર્તણૂક કેવી હોય છે તો આદર્શ વાયુની જે વર્તણૂક છે એમાંથી થોડુંક વિચલન થાય છે અને એ શું છે વાસ્તવિક વાયુની વર્તણૂક છે તો વાસ્તવિક વાયુમાં અલગ અલગ વાયુ લીધા અને એની વર્તણૂકમાં કેટલું વિચલન આવે છે એ જોયું કે કયો વિદ્યાર્થી જે છે એમાં કેટલા બધા ચેક કર્યું કોઈના નખ કાપ નખ નથી કાપેલા તો કોઈના વાળમાં તેલ નથી તો કોઈનું હોમવર્ક નથી નખને વાળ ચાલે પણ હોમવર્ક ના હોય ના ચાલે બરાબર તો એ જે હોમવર્કમાંથી એનું ઘણું વિચલન છે નખ અને વાળ કદાચ નખે ના ચાલે વાળમાં કદાચ તેલ નથી તો બીજી દિવસે નાખી લાવશે પણ હોમવર્ક ના કરે એ ના ચાલે બરાબર તો જે વધારે મેજર કરતો જે વિચલન જોવા મળે છે ઓછું વિચલન જોવા મળે છે દરેક વાયુમાં અલગ અલગ પ્રકારનું વિચલન જોવા મળે છે તો એ વિચલન જે છે એમાં કેવી વર્તણૂક છે એ આપણે જોવાની છે તો અહીંયા કીધું છે કે આદર્શ વાયુ જે છે એ કોનું પાલન કરે છે તો પીટી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી જે છે સમીકરણ એનું સંપૂર્ણપણે પાલન કરે છે બરાબર એટલે પીવી વિરુદ્ધ જો પીનો આલેખ દોરવામાં આવે પીવી વિરુદ્ધ પીનો આલેખ દોરવામાં આવે તો એ જે ગ્રાફ જે છે પીવી વિરુદ્ધ પી બરાબર આ ગ્રાફ જે છે જો વાયુ આદર્શ વાયુ તરીકે વર્તતો હોય તો પીવી વિરુદ્ધ પીનો જે ગ્રાફ જે છે એ તમને આદર્શ વાયુ વિરુદ્ધનો આવો સીધો ગ્રાફ મળવો જોઈએ દબાણ અને કદનો ગુણાકાર જે છે દબાણ વધતા દબાણ અને કદનો ગુણાકાર અચળ રહેતો હોય બરાબર દબાણ અને કદનો ગુણાકાર અચળ રહેતો હોય દબાણ વધારતા જઈએ અને અચળ રહે તો શું કહેવાય આદર્શ વાયુનું પાલન કરે છે પરંતુ જ્યારે જોવામાં આવ્યું કે પીવી વિરુદ્ધ પીનો આલેખ જે છે એ આદર્શ વાયુ માટે સીધો મળવો જોઈએ પરંતુ જ્યારે સૈદ્ધાંતિક પ્રાયોગિક રીતે ગણતરી કરી અને જોઈએ કે આલેખ જે છે હાઇડ્રોજનની હિલિયમ વાયુ માટે જે આલેખ જોયો તો એ આલેખ કેવો મળ્યો હાઇડ્રોજનની હિલિયમ વાયુ માટે જે આલેખ આપણે સીધવા મળવો જોઈએ એના બદલે હાઇડ્રોજનની હિલિયમ વાયુ માટે આલેખ રાખ્યો બરાબર કેવો ગ્રાફ મળ્યો હાઇડ્રોજન અને હિલિયમ વાયુ માટે આ સ્લેટિંગ લાઈન જોવા મળી હાઇડ્રોજન વાયુ માટે ના બરાબર એ આમ સીધો ગ્રાફ બદલે ફક્ત અચળ રહેવું જોઈએ પણ શું થયું આમ વધતું હોય પીવી વિરુદ્ધ દબાણ વધતું હોય એમ દબાણ અને કદનો ગુણાકાર છે એ શું અચળ રહેવાને બદલે વધતો હોય એરિયામાં હાઇડ્રોજનમાં પણ વધતો હોય બરાબર તો એ એટલું એમાં વિચલન જોવા મળ્યું એવી જ રીતે જે કાર્બન ડાયોક્સાઇડ જે છે કાર્બન મોનોક્સાઇડ અને જે મિથેન જે છે એ પણ આદર્શ વાયુથી કેવું વિચલન જોવા મળે શરૂઆતમાં એનું એનો ગ્રાફ જે છે કાર્બન મોનોક્સાઇડ અને મિથેન વાયુ જે છે એનો ગ્રાફ જોવા જઈએ તો કાર્બન મોનોક્સાઇડનો જે ગ્રાફ જે છે એ આવી રીતે આમ જોવા મળ્યો બરાબર અને મિથેન વાયુનો જે ગ્રાફ જે છે એ જોવા મળ્યો આવી રીતે બરાબર ગ્રાફ જોવા મળ્યો એનો મતલબ શું થયો કે આ જે છે કાર્બન મોનોક્સાઇડ માટે આવ્યો કાર્બન મોનોક્સાઇડ માટે અને આ મિથેન વાયુ ઘટે બરાબર તો જે ગ્રાફ મળવો જોઈએ
એ આપણે તમને સમજાવી દીધી એમાં તમને સમજાયું કે આદર્શ વાયુ માટે જે દબાણ છે એ વધે તો કદ ઘટે અને દબાણ છે એ ઘટે તો કદ વધતું જાય દબાણ ઘટતું ગયું ઘટતું ગયું ઘટતું ગયું તો કદ પણ વધતું ગયું વધતું ગયું વધતું ગયું વધતું ગયું અને પછી કદ વધતું ગયું પણ દબાણ અચળ રહે છે બરાબર તો શું આવ્યું દબાણ વિરુદ્ધ કદનો આલેખ દોર્યો તો શું આવ્યું આદર્શ વાયુ માટે દબાણ ઘટે તો કદ વધે બરાબર વ્યસ્તપ્રવાહમાં સંબંધ હોય તો આદર્શ વાયુ આ પ્રમાણે ગ્રાફ મળવો જોઈએ આ સમતાપી મળવી જોઈએ પરંતુ શું થાય છે આ સમતાપી છે પરંતુ શું થયું કે વાસ્તવિક વાયુ જે છે એટલે કે CO2 વાયુ કે કોઈ વાયુ તમે લીધા તો એ વાસ્તવિક વાયુની વર્તણૂક કેવી આવી તો વાસ્તવિક વાયુની વર્તણૂક જે છે એ અહીંયાથી આ દબાણ ઘટતું ગયું તો એનું કદ જે છે એનું દબાણ જે છે બરાબર દબાણ જે છે એ વધાર્યું તો કદ એનું જેટલું ઘટવું જોઈએ એટલું ના ઘટે બરાબર કદ જે વાસ્તવિક વાયુ જેટલું દબાણ જે દબાણે વાસ્તવિક વાયુ આદર્શ વાયુ જે કદ જે છે અહીંયા કદ એનું આ છે તો એ જ દબાણે આદર્શ વાસ્તવિક વાયુ કદ જે છે કેટલું છે વધારે છે પણ બધા અહીંયા આ કદ V1 છે તો આ V2 છે બરાબર આ દબાણ બંનેનું સરખું છે બરાબર સમજો આ દબાણ જે છે આ દબાણ P છે P1 દબાણ છે P1 દબાણે આનું કદ કેટલું છે આદર્શ વાયુનું કદ જે છે એનાથી વાસ્તવિક વાયુનું કદ વધારે એટલે વાસ્તવિક વાયુ કેટલો દબાયો ને ખરેખર આપણે જેટલું ધરીએ છીએ કે આટલું દબાણ આપવું આટલો દબાવવો જોઈએ પણ એટલું દબાતો નથી તો કેમ નથી દબાતો એને તો અંદર એનું શું પોતાનું કદ જે છે એ ગણવું પડે બરાબર એ ગણ્યું નતું એટલે એ જે છે કેમ આવી મિસ્ટેક થઈ તો શું અવગણવા આવ્યું એવી પૂર્વધારણાઓ છે એ આપણે નેક્સ્ટ વીડિયોમાં સમજાવીશું પણ આ નેક્સ્ટ એટલે લાસ્ટ હવે વિડીયો છે પણ આ વિડીયોમાં તમારે એટલું સમજાવ્યું છે કે દબાણ જે છે તે વાસ્તવિક વાયુ આદર્શ વાયુ દબાણ સરખું હતું ત્યારે આદર્શ વાયુ આ પહેલો ગ્રાફ છે વાયુ આદર્શ વાયુ છે અને હવે હું જે યલો દોરી એ શેનો છે તો એ આ જે યલો જે છે એ શેનો છે આ વાસ્તવિક વાયુ છે બરાબર વાસ્તવિક વાયુ છે અને પછી બંને લગભગ શું થાય છે નીચા દબાણ દબાણ નીચું થયું ત્યારે બંને લગભગ એનું કદ કેવું થાય નીચા દબાણે બંને દબાણ જો ઘટ્યું ને નીચું દબાણ થયું તો નીચા દબાણે બંનેના કદ જે છે એ સરખા છે અને નીચા દબાણ આ બધાના બંનેના કદ સરખા છે નીચા દબાણે કદ સરખા છે પણ ઊંચા દબાણે કદ અલગ અલગ છે તો નીચા દબાણે આ આ જે છે યલો એ શું છે વાસ્તવિક વાયુ છે શું છે વાસ્તવિક વાયુ તો વાસ્તવિક વાયુ માટે તમે એવું લખી શકો કે વાસ્તવિક વાયુ જે છે એ રિયલ ગેસ બરાબર એ આઈડિયલ ગેસ એટલે આદર્શ વાયુ જેવી વર્તણૂક ક્યારે ધરાવે છે તો નીચા દબાણે ધરાવે છે વાસ્તવિક વાયુ નીચા દબાણે આદર્શ વાયુ જેવી વર્તણૂક ધરાવે પરંતુ ઊંચા દબાણે વિચલન પામે ઊંચા દબાણે વિચલન પામે બરાબર નીચા દબાણે તો આદર્શ વાયુની વર્તણૂક ધરાવશે પરંતુ શું આવશે ઊંચા દબાણે શું થાય છે એનું વિચલન થાય છે તો આ અહીંયા તમારો જે ગ્રાફ છે એના પરથી સમજવાનું છે કે આદર્શ વાયુ અને જે છે એમાં ક્યારે વિચલન જોવા મળે છે તો આ વિચલન આ રીતે જોવા મળે છે આ ગ્રાફ દોર્યો ને એને પ્રાયોગિક પરિણામ મેળવે એના પરથી આ તમને ગ્રાફ મેં સમજાવ્યો બરાબર તો આ જે વર્તણૂકમાં વિચલન છે એ કેમ આવ્યું બરાબર તો એના માટે જે બે પૂર્વધારણાઓ જે લીધી છે કે વાયુને આદર્શ વાયુનું વિચલન કેમ થાય છે વાયુ નીચે કેમ નથી ઊંચા તાપમાને વર્તે છે પણ ઊંચા દબાણે કેમ નથી વર્તો તો શું કારણ છે તો એ છે એના માટે બે પૂર્વધારણા આપણે ધરી તેને અવગણવામાં આવશે અને EV is equal to nRT જે સમીકરણ જે છે આદર્શ વાયુ સમીકરણ એમાં આપણે કંઈક ઉમેરવું પડશે બરાબર તો પદમાં કંઈક ઉમેરવું પડશે એના દબાણમાં છે એટલે એ જે છે આપણે હવે નેક્સ્ટ પ્રેમેન્ટ ઉપર સમજાવીશું અને આપણે લાસ્ટ વિડીયો હશે અહીંયા આપણે આટલો ટોપિક જે છે એ પૂરો કરીએ છીએ અને તમે આટલું વાંચતા રહેજો હવે માત્ર એક જ ટોપિક બાકી રહે છે બરાબર થેન્ક યુ